જરૂરી નથી કે કવિ બનવા સાહિત્યનો સાથ જોઈએ. કુદરતને ખીલતી જોઈને શબ્દોના ખજાના ખુલી જાય છે. એવી જ કંઈક ટ્રીપ રહી મારી અને મારા મિત્ર મનીષની વરસાદ પછીના ગિરનારને માહલવાની. સો નાઉ વી આર ઇન ગિરનાર વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી, જે વિલિંગડન ડેમ આસપાસનો વિસ્તાર છે અને હવે વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી તરીકે ડિક્લેર કરી દીધો છે. એન્ડ યુ કેન સી કે સામસામે બધા ઝાડવાઓ એકબીજા સાથે અડી ગયા છે. એ આ પ્રકૃતિને આ રસ્તાને બયા કરતી એ કવિતા અત્યારે મારો ફ્રેન્ડ મનીષ તમને કહેવા જઈ રહ્યો છે. યસ મનીષ, સ્પેનિશ કવિ એસકે મેડેરિયા અનુવાદ જવાચંદ મેઘાણીએ કરેલો છે. ભૂત કવિતા મારી જિંદગીની, કે તકદીરે જુદા પાડેલા બે ઝાડવા જેવા તું ને હું, તકદીરે જુદા પાડેલા બે ઝાડવા જેવા તું ને હું, વચ્ચે પડ્યો છે રસ્તો પણ ડાળીઓ ગૂંથાય છે ઊંચે. વચ્ચે પડ્યો છે રસ્તો પણ ડાળીઓ ગૂંથાય છે ઊંચે. વાહ. સવારની મનમોહકતા, પ્રેમાળ બનેલી પ્રકૃતિ, પક્ષીઓની કિકિયારી અને એમાંય ગિરનાર અને દાતાર ઉપરથી કલકલ વહેતા ઝરણા જે વિલિંગડન ડેમમાં ભરતા હોય, આ બધી વસ્તુ જોઈને મને મારી જ કવિતાના કેટલાક અંશો યાદ આવી ગયા. સુરોની જામી મહેફિલ ને મોજે ચડ્યા અલ્ફાઝ, સુરોની જામી મહેફિલ મોજે ચડ્યા અલ્ફાઝ, કુદરતના બંદા લઈને બેઠા જાત જાતના સાસ, પરોઢનો પોતાનો કલરવ મીઠો કે કિકિયારી, વિના તાલના એક સરખા ચડે ધુને અલગારી. સુરોની જામી મહેફિલ ને મોજે ચડ્યા અલ્ફાઝ. જોકે ગિરનારના જંગલમાં મહેરબાન થયેલા મેઘરાજાને કારણે માત્ર અહીંયા આંખોને સુંદરતા જ નહીં પણ કેટલાક એવા એવા બર્ડ્સ પણ જોવા મળે કે જે નોર્મલી આપણે ક્યાંય સાઇટિંગ નથી કરી શકતા હતા. કિંગફિશર, ફ્લાય કેચર, રૂફસ ટ્રીપાઈ, રિવર ટર્ન જેવા ઘણા બધા બર્ડ્સ એક સાથે જોવા મળી ગયા. ગિરનારનો પ્રવેશ દ્વાર પસાર કરતા જ સોરઠની વધુ એક કહેવત યાદ આવી ગઈ, કે જોને નસીબ પણ હોય છે અહીંયા પર્વતોના, કે જોને નસીબ પણ હોય છે અહીંયા પર્વતોના, કે જોગણીઓ અને ભેંસલો દ્વારપાળ બન્યા છે ગિરનારના. તમે જે લેફ્ટ સાઈડ એક પર્વત જોઈ રહ્યા છો એ પર્વતનું નામ છે જોગણીઓ, અને એની બરોબર સામે દેખાતો પર્વત એ પર્વત છે ભેંસલો, કે જે ભેંસના આકારનો દેખાતો હોવાથી એનું નામ પડ્યું છે ભેંસલો. અને આ બંને પર્વતોની વચ્ચે, વાદળની વચ્ચે ઘેરાયેલો છે ગિરનાર. એટલા માટે જ આ બંને પર્વતોને ગિરનારના દ્વારપાળ કહેવામાં આવે છે. તળેટી જતો રસ્તો જ્યાં જ્યાંથી નીકળતો હતો આંખોને એક નવો સુંદર નજારો મળતો હતો. લીલીછમ વનરાઈથી ઘેરાયેલું વાઘેશ્વરીનું મંદિર હોય કે પછી ગાયત્રીનું મંદિર, કે દામોદર કુંડ હોય કે ખોડિયારનો ધૂણો, દરેક જગ્યાએ તમને એક આધ્યાત્મિક અને પ્રાકૃતિક અલગ પ્રકારની મેગ્નેટિક ફીલ આવે અને તમને થોડી વાર માટે ત્યાં ને ત્યાં જ ખેંચી રાખે. તો બીજી તરફ ગિરનારને પોતાની બાહુપાશમાં લેવા માટે વાદળાઓ આકુળ વ્યાકુળ થતા હોય એ નજારો પણ તમને આસમાન તરફ તાકી રહેવા માટે મજબૂર કરે. આસપાસની વનરાઈ હોય કે વાદળાઓની કળા હોય, સેલ્ફી લેવાનું મન કોઈ પણ નથી જાય આ ગિરનારના બેકગ્રાઉન્ડમાં. સેલ્ફીનો એ રાઉન્ડ પૂરો કરી અમે નીકળી પડ્યા ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરવા, પણ એની પહેલા વાનરોની આ કર્તબે અમારું સારું એવું ધ્યાન ખેંચી લીધું. તો અહીંયા અમારી ટ્રીપ પૂરી થઈ, પણ આવતા મહિને એટલે કે શ્રાવણ મહિનામાં આપણે માણીશું સાનિધ્ય ભગવાન ભવનાથ મહાદેવનું. અને હા,
જો તમે પણ ગિરનારના આ વરસાદી વૈભવને માણવા માંગતા હો તો પછી આવી જાઓ ગ્રાહકોની ગુજરાતના દરેક મહત્વના શહેરોથી જૂનાગઢ એસટી થકી બહુ સારી રીતે કનેક્ટેડ છે જ્યારે ભારતના ઘણા મહત્વના સેન્ટર્સની સાથે રેલવે દ્વારા પણ કનેક્ટેડ છે રાજકોટ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે જે 100 કિલોમીટર દૂર જૂનાગઢથી થાય છે આસપાસના ફરવાના સ્થળોમાં ઇનસાઇડ ઓફ જૂનાગઢ ઉપરકોટ કિલ્લો સક્કરબાગ ઝૂ દામોદર કુંડ અશોક શિલાલેખ જેવી મહત્વની જગ્યાઓ અને જૂનાગઢની ટ્રીપની સાથે સાથે તમે અહીં સોમનાથ મહાદેવ સાસણગીર દેવળિયા સફારી પાર્ક આંબરડી સફારી પાર્ક તુલસીશ્યામ અને દીવ જેવી જગ્યાઓની પણ ટ્રીપ જોઈન કરી શકો છો અકોમોડેશનની બાબતમાં જૂનાગઢમાં તમને અઢળક ઓપ્શન્સ મળી જશે જેમાં તમે સસ્તી ધર્મશાળાથી લઈ અને મોંઘા રિસોર્ટ સુધી તમારી ચોઈસ પ્રમાણે પસંદ કરી શકો છો માત્ર ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળો જ નહીં પણ અહીંની કલાત્મક શૈલીથી કોતરેલી ઇમારતો પણ આપનું ધ્યાન આકર્ષિત કરી શકે છે તો આ છે જૂનાગઢ અસીમ પ્રાકૃતિક સૌંદર્ય અને ભવ્ય ભૂતકાળ ધરાવતું એક અલાયદું શહેર જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સમીર મળશે તમને નેક્સ્ટ વિડીયોમાં સ્ટે બ્લેસ્ડ